દેશમાં એક તરફ કોરોના વાયરસનો ખતરો છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સાથે જ ધૂળની ડમરીઓ ઉડાડતું વાવાઝોડું પણ ત્રાટકી શકે છે હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે અઠાવીસ અને ઓગણત્રીસ જુલાઈના રોજ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હાલ વાતાવરણમાં અસહ્ય ગરમી પડી રહી છે અને સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે આવનાર વરસાદ ગરમીમાં રાહત આપી શકે તેવી સંભાવના છે રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની આસપાસના વિસ્તારોમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ મેના રોજ સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં ત્રીસ અને એકત્રીસ મેના રોજ વરસાદ પડી શકે છે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ત્રીસ અને એકત્રીસ મે દરમિયાન વરસાદ પડી શકે છે આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના કોઈપણ ભાગમાં વરસાદની શક્યતા નથી અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડા સક્રિય થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં વાવાઝોડા અંગે બે દિવસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે થોડા દિવસો પહેલાં થયેલા કમોસમી વરસાદના કારણે તેઓને નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ